હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ગુજરાતીઓનું ફેમસ ફરસાણ કેળા મેઠીના ભજીયા ઘરે આસાનીથી કેવી રીતે રેડી કરવા એની રેસીપી બતાવીશ. લગ્ન પ્રસંગ હોય કે શુભ પ્રસંગોમાં રસોઈયા જે રીતે કેળા મેઠીના ભજીયા બનાવે છે, બિલકુલ એ જ રીતથી કેળા મેઠીના ભજીયા રેડી કરીશું અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટફુલ લાગે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. કેળા મેઠીના ભજીયા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ મેઠીની ભાજી લીધી છે, જે આ રીતની હોય છે. અને કેળા મેઠીના ભજીયા બનાવવા માટે હંમેશા આ રીતની જે નાની મેઠીની ભાજી આવે છે એ જ યુઝ કરવાની હોય છે. 250 ગ્રામ મેઠીની ભાજીની સાથે મેં અહીં 2 નંગ પાકા કેળા લીધા છે. ભજીયા બનાવવા માટે હંમેશા આ રીતના પાકા કેળા જ યુઝ કરવા જોઈએ અને એ વજનમાં આશરે 200 ગ્રામ જેટલા છે. સાથે જોઈશે સૂકા મસાલા, 1/2 ટીસ્પૂન આખા દાણા અને 8 થી 10 નંગ જેટલા કાળા મરી લીધા છે. આ બંનેને અટકચરા ક્રશ કરી લઈશું. આદુ લસણ, લીલા મરચાંવાળો લીલો મસાલો અને એને કેવી રીતે રેડી કરવો એ તમે મારી ચેનલ પર જોઈ શકો છો. સોડા બાઈ કાર્બ, 1/2 કપ જેટલું બેસન ચાળી લીધું છે, એમાંથી જોઈતા પ્રમાણમાં યુઝ કરીશું. મીઠું સ્વાદ પ્રમાણે અને ભજીયા ફ્રાય કરવા માટે તેલ. હવે સૌથી પહેલાં મેથીની ભાજીને બારીક કાપીને 4 થી 5 વાર સાફ પાણી વડે વોશ કરી લઈશું. હવે અહીં મેં એક બાઉલ લીધું છે, એમાં કેળાને છાલ કાઢીને મૂકીશું. હવે ફોર્કની મદદથી કેળાને અટકચરા ક્રશ કરીશું. આખા દાણા અને કાળા મરીને અટકચરા ક્રશ કરી લીધા છે એમાં એડ કરીશું. હવે એમાં 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન હિંગ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. મેથીની ભાજીને બારીક કાપીને 4 થી 5 વાર પાણી વડે વોશ કરીને ચાળણીમાં કાઢીને રાખી હતી, હવે એમાંનું બધું પાણી નીતરી ગયું છે તો એને પણ આ બાઉલમાં એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. હવે બાઉલમાં જે 1/2 કપ જેટલું બેસન ચાળીને રાખ્યું હતું એમાંથી 1/2 ભાગનું બેસન આમાં એડ કરીને મિક્સ કરીશું. હવે જરૂરિયાત પ્રમાણે એમાં બેસન એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. હવે બાકી બચેલું બેસન પણ બધું જ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું. કેળા મેઠીના ભજીયાનું બેટર રેડી કરવા માટે 1/2 કપ બેસન લીધું હતું એ બધું જ બેસન યુઝ કરી લીધું છે. હવે ભજીયા બનાવવા માટેનું બેટર રેડી થઈ ગયું છે. બેટરમાં 1/2 ટીસ્પૂન જેટલો સોડા બાઈ કાર્બ અને 1 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. કેળા મેઠીના ભજીયા બનાવવા માટેનું બેટર હમણાં થોડું આ રીતે કઠણ જ રાખીશું. જ્યારે એને સેટ કરવા માટે મૂકીશું ત્યારે એ થોડું ઢીલું થઈ જશે અને જો વધારે પડતું ઢીલું બેટર હોય તો ભજીયા ઓઈલી થઈ જાય છે. એટલે બેટરને હમણાં આ રીતે થોડું કઠણ રાખીને વાસણને ઢાંકણ લગાવીને કવર કરીશું. બેટરને 10 મિનિટ માટે બાજુ પર રાખીશું એટલે એ સારી રીતે સેટ થઈ જાય. હવે લગભગ 10 મિનિટ થઈ ગઈ છે અને ભજીયાનું બેટર પણ સારી રીતે સેટ થઈ ગયું છે. બીજી તરફ ભજીયા ફ્રાય કરવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગેસની ફ્લેમ હમણાં મીડિયમ રાખી છે, તેલ ગરમ થાય એટલે થોડી લો કરી દઈશું. ભજીયા બનાવવા માટેનું બેટર સેટ થવાની સાથે સાથે થોડું ઢીલું પણ થઈ ગયું છે તો હવે બેટરમાં પાણી એડ કરવાની જરૂર નથી. બેટરને સ્પૂનની મદદથી એકવાર સારી રીતે ફેંટી લઈશું. જ્યારે પણ કેળા મેઠીના ભજીયા બનાવવા હોય ત્યારે બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ આ પ્રમાણે જ હોવી જોઈએ. બીજી તરફ ભજીયા ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે તો હવે થોડું થોડું બેટર હાથમાં લઈને તેલમાં ફ્રાય કરવા માટે મૂકતા જઈશું. કેળા મેઠીના ભજીયાનો પ્રોપર કોઈ શેપ ખોટો નથી, એને આ રીતે જ બનાવવામાં આવે છે.
ભજીયાને બધી સાઈડથી પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય કરીશું. ભજીયા ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખવી, નહીં તો ભજીયા ઉપરથી તો ગોલ્ડન બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહી જશે. હવે આ ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા છે તો એને ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીના બેટરમાંથી પણ ભજીયા બનાવીને રેડી કરીશું. હવે આ કેળા મેથીના ભજીયા રેડી થઈ ગયા છે. ગરમ ગરમ કેળા મેથીના ભજીયા ખાવામાં ઉપરથી બિલકુલ ક્રિસ્પી અને અંદરથી નરમ મુલાયમ લાગે છે. શ્રાવણ માસમાં જ્યારે બ્રહ્મ ભોજન રાખવામાં આવે છે ત્યારે લાડુ અને મગની સાથે ફરસાણ તરીકે કેળા મેથીના ભજીયા બનાવવામાં આવે છે. તેમજ દૂધપાક અને પૂરી સાથે અથવા શ્રીખંડ અને પૂરી સાથે પણ ફરસાણ તરીકે કેળા મેથીના ભજીયા બનાવી શકાય છે. તો આ કેળા મેથીના ભજીયાની રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.